નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? હું પિયુષ બુસા, બુસા સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે તમારી સામે એક ટ્રીક લઈને આવ્યો છું. ટ્રીકનું નામ છે કે વર્ગ. વર્ગ કઈ રીતે કાઢી શકાય, કોઈ પણ સંખ્યાનો તમે આસાનથી વર્ગ કઈ રીતે નીકાળી શકો તે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો શરૂઆત કરતા પહેલા, જો હજી તમે મારી ચેનલ બુસા સ્ટડીને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી લે, અને બાજુમાં આવતા બે આઇકન જરૂર દબાવી લે, જેથી કરી હું કોઈ પણ આવા વિડીયો અપલોડ કરું તો સૌ પ્રથમ તમને નોટિફિકેશન મળતી રહે. મિત્રો, તો આપણે શરૂઆત કરીએ વર્ગ. તો મિત્રો, આપણે વર્ગ આપણે બે રીતે કરશું. તો વર્ગમાં આપણે શું કરશું? તો પહેલાં તો મિત્રો, તમને 1 થી 50ના વર્ગ કઈ રીતે કાઢવા આસાનથી એ આપણે તમને શીખડાવીશ, અને એના ઉપરથી એના આધારિત પછી કોઈ પણ સંખ્યા 3 અંકની હોય, 4 અંકની હોય કે 5 અંકની હોય, એનો વર્ગ તમે કઈ રીતે કાઢી શકો એકદમ સરળ રીતે એ આપણે જોવાના છીએ. તો આપણે બે રીતે જોવાના છીએ. મતલબ કે પહેલાં તો 1 થી 50 સુધીની અંકની સંખ્યા, અને પછી કોઈ પણ સંખ્યા આપેલી હોય. મતલબ કે પહેલાં તો આપણે 1 થી 50 સુધીના વર્ગ આપણે એકદમ સરળ કઈ રીતે નીકાળી શકીએ એ આપણે જોશું. પછી આપણે કોઈ પણ સંખ્યા 2 અંક 3 અંક 4 અંકની હોય તેનો વર્ગ કઈ રીતે નીકાળી શકાય તે આપણે જોશું. તો આપણે શરૂઆત કરતા તે પહેલાં તમને એક બીજગણિતનું સૂત્ર તમને યાદ કરાવવા માગું છું. તો બીજગણિતનું તમે સૂત્ર, આ તો સૂત્ર તમે જોઈ જશે. જો મિત્રો, આ કે એ પ્લસ બી નો સ્ક્વેર. મિત્રો, તમે આનો તમે સાદરૂપ તો તમે આપ્યું જ હશે કોઈ પણ જઈએ, તો આનું સાદરૂપ તમે કઈ રીતે આપો છો? તો આનું સાદરૂપ તમે એ રીતે આપો છો કે એનો સ્ક્વેર, મતલબ કે એનો વર્ગ, પછી કરીએ છીએ વત્તા, પછી શું કરીએ છીએ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ. તો 2 ગુણ્યા પ્રથમ પદ અને બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. મિત્રો, તમે આનું આપણે સાદરૂપ તો તમે જોયું જ હશે, અને તમે ગમે એ તમને યાદ પણ હશે. તો આમાં આપણે આ રીતે જે સાદરૂપ આપ્યું એ જ રીતે આપણે વર્ગનું પણ આ રીતે આપણે સાદરૂપ આપી શકીએ છીએ. પણ એમાં એવું કરશું કે અહીંથી સરવાળો છે એ આપણે એક ઊભી લાઈન મૂકી દેશું. એટલે કે આપણે શું કરશું, એનો વર્ગ પછી એક ઊભી લાઈન મૂકશું કે 2 ગુણ્યા એ બી પછી ઊભી લાઈન અને બીનો વર્ગ. જે આ રીતે આપ્યું એ જ રીતે આપણે આમાં 1 થી 50ના વર્ગમાં એકદમ સરળથી આપણે જોવાના છીએ. તો હવે જોઈએ આપણે દાખલા નંબર 1. તો જોઈએ આપણે કોઈ પણ રકમ લઈ લે કે 41 લઈ લે, તો 41નું વર્ગ આપણે કરવાનું છે. તો મિત્રો જો આમાં દેખાય છે, જો એ હતો એને આપણે 4 લઈ લે, વચમાં સરવાળાની નિશાની છે આમાં નથી તો આપણે એ ધ્યાનમાં લેશું નહીં, અને બી બરાબર અહીંયા 1 લેશું. જે રીતે આમાં આપણે કરતા હતા એ જ રીતે આમાં કરવાના છીએ. શું કરશું જુઓ કે 4નો વર્ગ કેટલો થશે કે 16. હવે સરવાળો મતલબ કે વચ્ચે પ્લસની નિશાની નહીં મૂકીએ, વચ્ચે શું કરશું ઊભી લાઈન કરીશું. પછી શું કરશું, 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ. તો 2 ગુણ્યા 4 એટલે 8, 8 ગુણ્યા 1 એટલે 8 ના 8 એમણે, અને 1નો વર્ગ 1. હવે મિત્રો જો શું કરવાનું કે આ સંખ્યા રહીને એ સંખ્યામાં શું કરવાનું કે અહીંયા જેટલી સંખ્યા હોય ને એટલી જ સંખ્યા અહીંયા રાખવાની. અહીંયા જો આપણે 2 સંખ્યા મળી હોત તો શું કરે, એક સંખ્યાને આપણે આગળ જવા દે, પણ અહીંયા આપણે 1 જ સંખ્યા મળી છે. તો એનો મતલબ કે આનો જવાબ શું થઈ ગયો કે 1 ના 1 એમણમ, 8 ના 1 એમણમ અને 16 ના 1 એમણમ. કે તમે 41નો વર્ગ કરશો તો કે 1641 થાત. મિત્રો મતલબ કે 1681 જવાબ આવે. તો તમે મિત્રો આનો એકદમ 5 જ સેકન્ડમાં તમે આનો જવાબ આપી શકો છો કે 41નું વર્ગમૂળ કાઢવું વર્ગ કરવું હોય તો આ રીતે આપણે બીજગણિતનું સૂત્ર આપણે યાદ જ છે એના ઉપરથી આપણે કરી શકીએ. મિત્રો જોઈએ આના પછી આપણે હજી એક બીજો દાખલો લઈએ કે બીજો દાખલો લઈએ તો કે 39નું વર્ગ કરવું છે મારે. તો શું કરશો મિત્રો, તો 39નું વર્ગ કરવાનું પહેલા તો 3નો વર્ગ એટલે 9 ઊભી લાઈન કરી દો, 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ. તો 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ, તો 9 તેરી 27, 27 2 54 ઊભી લાઈન કરી દો, 9નો વર્ગ તો કે 81. હવે મિત્રો આમાં એમ થશે કે આપણે અહીંયા 1 હતો તો 1નો 1 એમણમ મૂકી દીધો, પણ હવે અહીંયા તો 81 આવીએ. તો શું કરવાનું, જો મિત્રો અહીંયા જેટલી સંખ્યા હોય ને અહીંયાથી 1 ઓછી સંખ્યા રાખવાની. અહીંયા 2 સંખ્યા છે તેનાથી 1 ઓછી સંખ્યા એમણમ રાખવાની, અને બાકીની સંખ્યાને આગળ જવા દેવાની. તો 8ને હવે ક્યાં જવા દેવાની, આગળમાં ઉમેરી દેવાની. તો 54ને 8માં ઉમેરો તો કેટલા થશે, 62. તો 62 મળશે. તો 62નો બગડો એમણમ લખી લેવાનો અને છગડાને પાછો આગળ ઉમેરી દેવાનો. તો 6 વત્તા 9 કેટલા થશે, 15. તો મિત્રો હવે આપણે મળ્યું કે 39નો વર્ગ કરશો તો કેટલો થશે, 1521. મિત્રો તો મિત્રો તમે કોઈ પણ 1 થી 50નો તમે
1 થી 100 લગીને તમે આ રીતે કરી શકો છો, પણ આપણે 1 થી 50 જ યાદ રાખશું. 1 થી 50 યાદ રાખશું, તે પછીથી અમે કોઈ પણ 3 અંક હશે, 2 અંક હશે, 2 3 અંકની સંખ્યા હશે, 4 અંકની સંખ્યા હશે, એકદમ સરળથી તમે આની પરથી કરી શકશો. એટલે મિત્રો તમને 1 થી 50 લગીને આવી રીતે શીખડાવ્યા, પણ જો તમને 1 થી 100 લગીને કોઈ પણ અંક હોય તો પણ તમે આ રીતે કરી શકો છો. મિત્રો તો શું કર્યું કે 39નો વર્ગ કરવા માટે કેટલા આવ્યા, કે પ્રથમ પદનો વર્ગ, પછી 2 ગુણ્યા પેલું પદ અને બીજું પદ અને બીજા પદનો વર્ગ. જે સંખ્યા મળી એમાંથી અહીંયા જેટલી સંખ્યા હતી એટલી સંખ્યા એક ઓછી સંખ્યા કરી, એટલી સંખ્યા એમ લખી લો, બાકીની સંખ્યાને આગળ ઉમેરી દો. જે સંખ્યા મળી એમાંથી 1 અંક લઈ લો અને પાછી બાકીની સંખ્યાને આગળ ઉમેરી દો. તો અહીંયા પાછી 6 ને 9માં ઉમેરે તો કેટલા મળ્યા, 1521. મિત્રો તો મિત્રો આપણે જોયા 2 દાખલા. હવે મિત્રો જોઈએ, આપણે 3 અંકની સંખ્યા હોય તો શું કરવાનું. હવે મિત્રો જોઈએ કે 3 અંકની સંખ્યા, દાખલા નંબર 3. હવે આ જ સંખ્યા આપણે લઈ લઈએ તો જોઈએ તો 141 નો વર્ગ કરવું છે મારે. તો શું કરવાનું મિત્રો, તો શું કરવાનું, જો 141 નો વર્ગ કરવો હોય તો આ સંખ્યા એવો બેઝ બનાવવાનો કે શૂન્ય સંખ્યા આવતી હોય એવી સંખ્યાની નજીક કેની કેની નજીક છે. તો આપણે જોયું કે આ સંખ્યા 100ની નજીક છે, તો આપણે 100 શું કરવાનો, એનો બેઝ બનાવવાનો, એનો પાયો બનાવવાનો. મતલબ કે 100 એ 141નો પાયો બનાવવાનો. તો શું કર્યું મેં કે 100માં 141 100ની નજીક છે. તો હવે શું કરવાનું, હવે હવે આ આપણી ટ્રીક ચાલુ થઈ છે. જુઓ કે હવે શું કરવાનું કે 100માં હું કેટલા ઉમેરું, શું કરું, હું કેટલા ઉમેરું તો 141 થાય. હું કહી દઉં કે 100માં હું 41 ઉમેરું તો 141 થાય. મિત્રો બસ આટલું જ કરવાનું કે હું 100માં કેટલા ઉમેરું તો 141 થાય. તો આ બે સંખ્યાનો શું કરવાનું, સરવાળો કરી દો. 141 વત્તા 41 તો કેટલા થશે કે 1 એમણ 4 વત્તા 4 8 સોરી 1 વત્તા 1 એટલે 2 થશે, 4 વત્તા 4 એટલે 8 થશે અને 1 ના 1 એમણ. અને મિત્રો અહીંયા જો 100 હોય તો અહીંયા 1 વડે ગુણવાના, આ સંખ્યા મળી એને 1 વડે ગુણવાના. જો અહીંયા 200 હોત તો 2 વડે ગુણે, 300 હોત તો 3 વડે ગુણે. તે જ રીતે જો અહીંયા જે સંખ્યા 100 હોય તો 1 વડે ગુણે આપણે. હવે શું કરવાનું કે ઊભી લાઈન કરી દો, આમાં જે રીતે ઊભી લાઈન કરતા તે જ રીતે. હવે 41નો વર્ગ કરી અહીંયા મૂકી દો, 41નો વર્ગ કરો અને અહીંયા મૂકી દો. તો 41નો વર્ગ તો આપણે ફટાફટ જોયો જ, તો 41નો વર્ગ કેટલો છે કે 1681. બસ મિત્રો આ જ સંખ્યા મળી એ તમારો વર્ગ થશે. પણ શું કરવાનું, જો અહીંયા જેટલા શૂન્ય છે ને એટલી સંખ્યા રાખો, બાકીની સંખ્યા આગળ જવા દો, કે 16 સંખ્યાને આગળ જવા દો. અહીંયા આપણે એવી જ રીતે કરતા હતા કે શું કરતા હતા, અહીં જેટલી સંખ્યા છે એનાથી 1 ઓછી સંખ્યા રાખો અને બાકીને આગળ જવા દો. એ જ રીતે અહીંયા કરવાનું કે કેટલી સંખ્યા છે, 3, તો 2 સંખ્યા રાખો બાકીની સંખ્યાને આગળ જવા દો. તો 81 ના 81 એમણો. હવે 16ને આપણે 162માં ઉમેરવાના, તો 6 વત્તા 2 એટલે કેટલા થશે, 8. 1 વત્તા 8 એટલે કેટલા થશે, 9. અને 1 ના 1 એમણો. તો 141નો તમે વર્ગ કરશો તો કેટલો થશે, 19881. મિત્રો તો મિત્રો જોઈએ, હવે આના પછી આપણે જોયું કે આમાં 100માં આપણે બેઝ બનાવ્યો હતો અને એમાં ઉમેરવાનું હતું. તો હવે આપણે જોઈએ કે 200વાળી સંખ્યા હોય તો શું કરવાનું. તો જોઈએ આપણે 4થો દાખલો. કોઈ આપણે લઈ લઈએ કે આ જ સંખ્યા આપણે લઈ લઈએ કે 4થો દાખલામાં 239નો વર્ગ. તો 239નો વર્ગ કરવો તો શું કરવાનું, તો કયા સંખ્યાની નજીક છે, તો કે 200ની નજીક છે. તો 200 એનો પાયો બનાવો. ઓકે 200માં હું કેટલા ઉમેર્યો તો 239 થાય. તો કહી આપણે કે 39 ઉમેરું તો 239 થાય. આ બી સંખ્યાનો શું કરવાનો, સરવાળો કરો. 9 વત્તા 9 એટલે 18, વધી ચડી 1, 3 વત્તા 3 1, 6 અને 1 7, 2 ના 2 એમણમ. મતલબ કે અહીંયા 278 સંખ્યા મળી. હવે શું કરવાનું, અહીં 200 હતા તો અહીંયા કેટલા વડે ગુણવાના, 2 વડે. હવે ઊભી લાઈન કરી 39નો વર્ગ અહીંયા લખી લો. 39નો વર્ગ કેટલો છે, 1521. અને આપણે ગુણાકાર કરી, 8 દુને 16, વધી ચડી 1, 7 દુને 14, 14 ને 1 15, વધી ચડી 1, 2 દુને 4, 4 ને 1 5, 556, ને આ મળશે 1521. હવે અહીંયા જેટલા શૂન્ય હતા એટલી સંખ્યા રાખો, બાકી સંખ્યા આગળ જવા દો. તો 21 ના 21 એમણમ, 5 વત્તા 6 એટલે કેટલા થશે, 11, વધી ચડી 1, 1 વત્તા 5 એટલે 6, 6 ને 1 7,
ને પાંચ ના એમણા પાંચ. તો મિત્રો 239 નો વર્ગ કેટલો થશે કે 57,121 થશે મિત્રો. તો મિત્રો આપણે આમાં સરવાળો કરવાનો તો મતલબ કે ઉમેરવાનો તો એવી સંખ્યા જોઈએ, તો હવે બાદબાકી કરવાની હોય એવી સંખ્યા આપણે પણ જોઈએ. તો જોઈએ આપણે બાદબાકી કરવાની હોય એવી એક સંખ્યા લઈએ. તો એવી એક સંખ્યા લઈ લઈએ આપણે પાંચમો દાખલો કે લઈએ 169 સોરી 159 159 નો વર્ગ કરવો છે આપણે મિત્રો. તો આ 100 ની નજીક કરીએ તો 50 ની વધી જશે. તો આપણે એવું કહી શકીએ 200 ની નજીક છે, તો આપણે એનો પાયો 200 બનાવીએ. મતલબ કે એનો પાયો આપણે 200 બનાવ્યો, તો હું 200 માંથી કેટલા બાદ કરું તો મને 159 મળે. તો આપણે કહી શકીએ કે હું આમાંથી કેટલા બાદ કરું તો 41 બાદ કરું, 200 માંથી હું 41 બાદ કરું તો મને 159 મળે. તો બસ આ સંખ્યાનો આપણે હવે શું કરશું કે બાદબાકી કરી દેશું. આમાં આપણે સરવાળો કરતા હતા, કેમ કે આમાં ઉમેરવાનો હતો તો સરવાળો કરતા હતા, આમાં બાદબાકી કરવાની છે તો બાદબાકી કરીએ. તો 9 માંથી 1 જઈતો 8, 5 માંથી 1 4 જઈતો 1, 1 ને 1 એમણો, મતલબ કે 118 મળ્યા. હવે અહીંયા 202 જ બનાવ્યા હતા, તો અહીંયા કેટલા વડે ગુણવા પડે? 2 વડે. ઉભી લાઈન કરી દો 41નો વર્ગ. અહીંયા આપણે -41 નો વર્ગ કરશો તો પણ સંખ્યા 1681 જ મળશે. તો 41 નો વર્ગ અહીંયા લખી દો 1681. હવે મિત્રો 118 દુને કેટલા થશે? 236. 1681 હમણાં જેટલા શૂન્ય છે એટલી સંખ્યા રાખો, બાકીની સંખ્યાને આગળ જવા દો. તો 81 હમણાં 6 વત્તા 6 એટલે 12 થશે, વધી ચડી 1, 3 ને 1 4, 4 ને 1 5, 2 ના 2 હમણાં. તો આના જવાબ શું આવશે મિત્રો? 25,281. મતલબ કે 159 નું વર્ક કરશો તમે તો 25,281 મળશે. મિત્રો આ રીતે તમે 300 400 કોઈ પણ સંખ્યા આપ્યો એનું તમે વર્ક કરી શકો છો. તમારે શું કરવાનું કે જે સંખ્યાની બેજ નજીક બનતો હોય એવો બેજ બનાવવાનો. 391 આપ્યા હોય તો 300 બેજ બને છે, અને 310 આપ્યા હોય તો 300 બેજ બને છે, 391 આપ્યા હોય તો 400 બેજ બને છે, એવું આપણે લેવાનું. અને જો 310 આપ્યા હોય તો 300 બેજ બનતા હોય આપણે એવું લેવાનું. મતલબ કે જે સંખ્યાની નજીક, 0 ની સંખ્યાની નજીક હોય એવી સંખ્યા આપણે બેજ બનાવવાનો છે. પછી તો તમે આ જ મેથડ કરો, એકદમ સરળથી તમે આનો આન્સર આપી શકો છો મિત્રો. તમે આનો કોઈ પણ જવાબ તમે કોમેન્ટ બોક્સમાં 441નો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં આનો તમે આન્સર આપી શકો છો કે 441નો વર્ગ શું થશે મિત્રો. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો તમને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરે, અને તમારા મિત્ર મંડળમાં જરૂરને જરૂર શેર કરે. અને મિત્રો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. આવજો. થેન્ક યુ. આભાર. બાય બાય.